नमस्कार खेडूत मित्रों, हूँ रमेश राठौड़, विषय निष्णात, पाक संरक्षण, कृषि विज्ञान केन्द्र, गीर सोमनाथ। खेडूत मित्रों, हाल की परिस्थिति जो बात करिए तो अत्यारे चोमासु ऋतु खूब ज अगत्यनो पाक अने तेलीबिया वर्ग पाक कहेवामां आवे एवो मगफळी पाक हाल की परिस्थिति में 30 लई अने 70 थी 80 दिवस अवस्था में उभो है। अने आ पाकनी अंदर जीवातोनी जे समस्याओं है एमां लीलीयळनुं नुकसान, लश्करीयळनुं नुकसान, खास करीने पाकनी ऊपरनी अवस्था में जोवा मळे। अने जमीननी नीचे जो जोईए तो डोडवानी अंदर खास करीने वायरोम नामनी जीवातनुं नुकसान हालनी परिस्थितिमां जोवा मळे। तो आजे आपणे आ बधी जे जीवातो छे एमनी ओळख, नुकसान अने संकलित नियंत्रण विशे वात करीशुं। तो सौ प्रथम तो आपणे लीलीयळनी ओळख, नुकसान अने एनुं संकलित नियंत्रण केम करवुं जोईए एनी जो वात करीए तो खास करीने लीली जे ईयळ छे એનું પુખ્ત કીટક આગળની પાંખો પરાળ જેવી ભૂખરા રંગની ખાસ કરીને છાંટવાળી હોય છે, અને પાછળની પાંખ જે એ પીળાશ પડતી સફેદ અને કાળી છાંટવાળી ખાસ કરીને મિત્રો જોવા મળે। તો આ એના ફૂદાનું જે નુકસાન ઓળખ છે એની આપણે ખાસ કરીને વાત કરી। હવે જે ઈયળ છે એ મોટાભાગે આમ તો લીલા રંગની હોય છે, પરંતુ ઘણી વખત પાકની અવસ્થા પ્રમાણે અથવા પાક પ્રમાણે એનો કલર પણ અલગ અલગ જોવા મળતો હોય। પણ શરૂઆતની જો અવસ્થા જોઈએ તો ઈયળ લીલા રંગની અને ખાસ કરીને શરીરની બાજુમાં કાળાશ પડતી એની અંદર પટ્ટીઓ આવેલી હોય છે, અને આના લીધે આપણે એને ખાસ કરીને ઓળખી શકતા હોઈએ છીએ। હવે જો એનું નુકસાનની વાત કરીએ તો આ જીવાત છે એ ખાસ કરીને ઈયળો, કુમળા પાન, નવી નાની ડુંખો ખાઈને વધારે પડતું નુકસાન મગફળી અંદર કરતી હોય। ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાઈ જવાથી ઘણી વખત છોડ ઝાંખરા જેવો પણ આપણને દૂરથી દેખાતો હોય, અને છોડનો આના લીધે છોડની કુમળો ખવાવાને લીધે છોડનો વિકાસ ખાસ કરીને મિત્રો શરૂઆતની અવસ્થામાં અટકી જતો હોય। હવે આ જે ઉપદ્રવ છે લીલીયળનો ઉપદ્રવ ખાસ કરીને ચોમાસું ઋતુની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો એટલે હાલની જે પરિસ્થિતિ છે એમાં સવિશેષ પ્રમાણમાં આપણને મિત્રો જોવા મળતું હોય। જો હવે એનું સંકલિત નિયંત્રણની વાત કરીએ તો આના નિયંત્રણ માટે આ જીવાતના કોશેટાને અટકાવવા માટે ઉનાળાની અંદર ઊંડી ખેડ કરી અને જો જમીન તપવા દઈએ તો આ લીલીયળના કોશેટાનો આપણે નાશ સારી રીતે કરી શકીએ। ખેતરની ફરતે હજારી ગોટા એટલે કે ગલગોટાનું જો વાવેતર કરીએ તો આ જે ફૂદા, માદા ફૂદા છે લીલીયળના, એ ગલગોટાના પીળા ફૂલને પસંદ વધારે ઈંડા મૂકવાનું કરે, અને આ ગલગોટાનું જો વાવેતર કરેલું હોય તો એના ઉપર ઈંડા મૂકે એટલે આપણે ગલગોટા તોડી અને એના ઈંડાનો સમૂહનો પણ સારી રીતે સંકલિત નિયંત્રણના ભાગરૂપે નાશ કરી શકાય। હવે મોજણીને નિગાહ કરવા માટે એટલે કે અવલોકન કરવા માટે પ્રતિ હેક્ટર દીઠ 5-6 સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ખાસ કરીને મગફળીની અંદર જો લગાડીએ તો એની શરૂઆતની અવસ્થામાં આપણે એનું અવલોકન પણ ખૂબ સારી રીતે કરી શકીએ। આના માટે 1 એકર દીઠ 1 પ્રકાશ પિંજર જો લગાડીએ તો પણ એની અવસ્થાઓ અને આ ફૂદાઓને પકડીને પણ આપણે ખાસ કરીને અવસ્થા અટકાવી શકીએ। આના માટે બજારની અંદર લીલીયળનું NPV ન્યુક્લિયર પોલોઆઇડ્રિસિસ વાયરસ નામનું NPV મળતું હોય, જે 250 LE સ્વરૂપે મળતું હોય, 1 પંપની અંદર 25 ml નાખીને જો છંટકાવ કરીએ તો પણ શરૂઆતની અવસ્થામાં જૈવિક નિયંત્રણ આપણે કરી શકીએ। એના માટેની જૈવિક જે દવાઓ છે એમાં નીમ આધારિત એટલે કે લીમડા આધારિત જે દવાઓ છે એમાં 1500 PPM નીમ ઓઇલ 1 પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરીએ તો પણ સારું નિયંત્રણ મળી શકાય। બીજી એક બીવરિયા બાજરીના નામની જૈવિક જંતુનાશક દવા છે, 1 પંપની અંદર 80 ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો પણ સારું નિયંત્રણ આપણે ખૂબ સારી રીતે મેળવી શકીએ। આનાથી જ્યારે ઉપદ્રવ વધારે હોય તો એના માટે જંતુનાશક દવાઓની અંદર ડેલ્ટા મેથ્રિન 2.8% EC જે બજારની અંદર મળતી હોય એ 5 ml અથવા તો ઇન્ડોક્ઝા કાર્બ 15.8% EC જે બજારની અંદર મળતી હોય એ 10 ml અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 SC સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ 5 ગ્રામ અથવા તો ફ્લુમેન્ડિયામાઇડ 480 SC સ્વરૂપે બજારની અંદર મળતી હોય 3 ml પ્રતિ 10 લિટર પ્રમાણે આ દવાઓમાંથી વારાફરતી દવાઓ મિક્સ કરી અને જો છંટકાવ કરીએ તો ખૂબ સારું નિયંત્રણ આ મગફળીના પાકની અંદર લીલીયળ સામે આપણે મિત્રો મેળવી શકીએ। તો આ વાત હતી મગફળીના પાકમાં આવતી લીલીયળની ઓળખ, નુકસાન અને સંકલિત નિયંત્રણની। મને લાગે આ માહિતી તમને ગમશે, આ માહિતી ખૂબ ઉપયોગી થશે। જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ લાઇક કરજો, વધુ શેર કરજો। ખૂબ ખૂબ આભાર।